हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस। आज आप बनावीशुं साबुदाणाना वड़ा, ए पण एक अलग रीत थी। रेसिपी जोईता पहला जो तमे मारी यूट्यूब चेनल पर नवा होय तो जल्दी थी सब्सक्राइब करी लो। साबुदाणाना वड़ा बनावा माटेनी सामग्रीओ छे: 4 नंग बाफेला बटाका, 1 वाटको जेटला पलाड़ेला साबुदाणा, 1/2 કપ જેટલા સિંગદાણાનો ભૂક્કો, 4-5 નંગ ઝીણા સમારેલા મરચા, 1/2 કપ જેટલી કોથમરી, 1 નાનો ટુકડો આદુનો જેને મેં ખમણી લીધેલો છે, અને 2 ચમચી જેટલા વ્હાઈટ તલ। ત્યારબાદ મસાલાઓ લઈશું: 1/2 ચમચી જેટલું આખું જીરું, 1 ચમચી જેટલું મીઠું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ અને 1/2 ફાડું લીંબુનું। તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીશું। તેના માટે મેં એક બાઉલ લીધેલું છે અને તેમાં 1-1 કરી અને બટેટાને ક્રશ કરતા જઈશું। આવી રીતે 1-1 કરી અને બટેટાને ક્રશ કરવાથી તેમાં કોઈ પણ કણી નથી રહેતી અને બટેટા ખૂબ જ સારી રીતે મેશ થઈ જાય છે। બટાકા મેશ થઈ જાય ત્યારબાદ તેમાં ઓવરનાઈટ પલાળેલા સાબુદાણા એડ કરીશું, જે મેં 1 બાઉલ જેટલા લીધેલા છે। હવે તેને ખૂબ જ સારી રીતે બટાકા જોડે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં સિંગદાણાને ક્રશ કરેલો ભૂક્કો આપણે એડ કરીશું, જે મેં 1/2 કપ જેટલો લીધેલો છે। તેને પણ ખૂબ જ સારી રીતે મિક્સ કરતા જઈશું। ત્યારબાદ આપણે એડ કરીશું લીલા સમારેલા મરચા, ત્યારબાદ એડ કરીશું ખમણેલો આદુ। જો તમે આદુ મરચાંની પેસ્ટ બનાવીને એડ કરો તો પણ ચાલે। ત્યારબાદ 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1/2 કપ જેટલી કોથમરી એડ કરી અને બધા જ મસાલાને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1/2 ચમચી જેટલો આખો જીરું એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1/2 લીંબુ નીચોવી લઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું જ લાલ મરચું પાવડર એડ કરીશું। બધા જ મસાલાઓ તમે સ્વાદ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો। બધા જ મસાલાઓ એડ થઈ જાય ત્યારબાદ તેને ખૂબ જ સારી રીતે હાથ વડે જ આપણે મિક્સ કરી દઈશું, જેથી તે બટાકામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે વડા વાળવાની શરૂઆત કરીશું। તેના માટે સૌથી પહેલાં બંને હાથ પર થોડું થોડું તેલ લગાડી લેવું, જેથી કરી અને વડા ચોટે નહીં। ત્યારબાદ આવી જ રીતે હાથમાં 1/2 ચમચી જેટલો માવો લઈ અને તેનો ગોળો વાળી અને હાથ વડે જ પ્રેસ કરી દઈશું, જેથી કરી અને ખૂબ જ સરસ વડા બનતા જશે અને હાથમાં તેલ લગાડવાથી તે હાથમાં જરા પણ ચોટશે પણ નહીં। આવી જ રીતે આપણે બધા જ વડાઓ ખૂબ જ સારી રીતે વાળી લઈશું। તો હવે આપણા વડા એકદમ તૈયાર થઈ ગયા છે। આવી જ રીતે મેં બધા જ વડા વાળીને એકદમ તૈયાર કરી લીધા છે। ત્યારબાદ આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું અને તેલ આવી જાય એટલે આપણે 1-1 કરી અને વડા તળવા માટે મૂકી દઈશું।
વડા એક બાજુ પ્રોપર તળાઈ જાય ત્યારબાદ જ તેને બીજી તરફ પલટાવવા, જેથી તે તેલમાં છૂટે નહીં. વડાને પલટાવવા માટે નાનો ચમચો અથવા તો ચમચીનો જ ઉપયોગ કરવો. આવી જ રીતે તળી લેવાથી વડા ખૂબ જ સારી રીતે તળાઈ જશે. અને હજુ જો તમારાથી વડા તેલમાં છૂટી જતા હોય તો આવી જ રીતે આપણે રાજીગરાનો લોટ લઈશું, જે ફરાળી લોટ આવે છે. તેમાં બનાવેલા વડાને ખૂબ જ સારી રીતે બંને તરફ રગદોડી લઈશું અને ત્યારબાદ તેને તેલમાં મૂકી દઈશું. આવી રીતે કરવાથી તેલમાં વડા જરા પણ નહીં છૂટે. તો તમે જોઈ શકો છો આવી રીતે પણ વડા ખૂબ જ સારી રીતે તળાઈ જાય છે અને તેલમાં જરા પણ નથી છૂટતા. તો હવે આપણા વડા તળાઈ ગયા છે, તો તેને તેલમાંથી ખૂબ જ સારી રીતે તેલ નિતોરી અને બહાર કાઢી લઈશું. તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા, જે મેં બંને રીતથી બનાવેલા છે. પહેલા છે રાજીગરાના લોટમાં રગદોડિયા વગરના અને આ છે રાજીગરાના લોટવાળા. તમને પસંદ હોય તે કોઈ પણ રીતથી બનાવી શકો છો. આ વડા ખૂબ જ ક્રિસ્પી બને છે, તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સાબુદાણાના વડા જો આ રીતે બનાવશો તો તેમાં જરા પણ તેલ નહીં રહે. તો તમે પણ કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ વડા ઘરે જરૂરથી બનાવજો. અને જો તમને આ સાબુદાણાની વડાની રેસીપી પસંદ આવી હોય તો કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન તો જરૂરથી પ્રેસ કરજો.